દવાની આડમાં નશો. જી હા, કફ સિરપના કાળા કારોબારને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો અને યુવા ધન સુધી આ નશાકારક સિરપ પહોંચે તે પહેલા જ તેને કબજે કરી લેવામાં આવ્યો હતો. મોટે ભાગે દરેક વસ્તુનો એક વિકલ્પ હોય છે, પરંતુ કેટલાક વિકલ્પ બહુ ખતરનાક અથવા તો જીવ લઈ શકે તેવા હોય છે. આવો જ વિકલ્પ છે નશાનો. હેરોઇન, એમડી ડ્રગ્સ, ચરસ, ગાંજો આ તમામ નશાકારક દ્રવ્યો એવા છે કે જે સરળતાથી મળતા નથી અથવા તો બહુ મોટા માફિયાઓના હાથમાં હોય છે. પરંતુ યુવાનોનો એક વર્ગ એવો છે કે જે હવે આ ડ્રગ્સના વિકલ્પ તરીકે મેડિકેટેડ ડ્રગ્સ લેતો થઈ ગયો છે. આવા જ એક ખતરનાક વિકલ્પની વાત કરવી છે અને તે છે પ્રતિબંધિત નશાકારક કફ સિરપ. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ બની છે જેમાં આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર મોટા પાયે થતો જોવા મળ્યો. તો કેટલીક જગ્યાએ એવા કફ સિરપનું વેચાણ થતું હતું ત્યારે પોલીસ દ્વારા આવા લોકોને આનો વેપાર કરતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ઠેર ઠેર તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર એસઓજી પોલીસને સફળતા મળી છે. ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલની સૂચના અનુસાર ભાવનગર એસઓજી જિલ્લામાં નાર્કોટિક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામે લાગી હતી. ત્યારે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ભાવનગરમાં મોટી તળાવ શેરી નંબર 4 પાસે રહેતો ઇનાયત ઉર્ફે ખાટકી મહમદભાઈ બાવનકા પોતાના રહેણાંકમાં કોડેઇન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કફ સિરપનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા 245 નંગ બોટલ જેની કિંમત અંદાજે 23,349 જેટલી થાય છે, આ ઉપરાંત મોબાઈલ 5,000 સહિત કુલ 28,349ના મુદ્દામાલ સાથે મજકૂર ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની સામે NDPS એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ફિરોઝ મલેક, ભાવનગર.